નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજે પાંચ એપ્રિલે રાત્રે નવ વાગે અને નવ મિનિટ સુધી દીવો મીણબત્તી ટોર્ચ કે ફ્લેશલાઇટ ચાલુ રાખવાનું આપણા માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણને કહ્યું છે તો શું આનાથી કોરોના વાયરસ દૂર થશે અને ટ્યુબલાઇટ અને સીએફએલ બલ્બ હોય એ બંધ રાખવાનું કહી છે તો આનું કારણ શું તો આવો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો દીવો કે મીણબત્તી દીવો કે મીણબત્તી નવ મિનિટ સુધી ચાલુ રાખવામાં આવે તો એની અંદરથી જે ઊર્જા ઉત્પન્ન થાય છે એની અંદરથી જે પ્રકાશ ઉત્પન્ન થાય છે અને એ પ્રકાશની અંદરથી એક પ્રકારની ગરમી ઉત્પન્ન થાય છે અને એ ગરમીના કારણે એના આજુબાજુના વાતાવરણની અંદર જે કંઈ સૂક્ષ્મ બેક્ટેરિયા હોય કે વાયરસ હોય એ નાશ પામે છે અને વાતાવરણ શુદ્ધ બને છે હવે જોઈએ તો ટોર્ચ અને મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ રાખવાથી શું થાય તો એને પણ જો ચાલુ બંધ કરવામાં આવે તો એની કોઈ ઇફેક્ટ થતી નથી પરંતુ ઓછામાં ઓછી આઠથી દસ મિનિટ સુધી જો ચાલુ રાખવામાં આવે સતત તો એની અંદરથી પણ જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એમાંથી એક પ્રકારની ગરમી ઉત્પન્ન થાય છે તમારે ચેક કરવું હોય તો તમે મોબાઈલની ફ્લેશલાઇટ ચાલુ કરી અને એની આગળ ઓગળી રાખી અને ચારથી પાંચ મિનિટ સુધી રાખશો તો તમને ખબર પડશે તમારી ઓગળી તરત બળવા લાગશે મતલબ કે એમાંથી જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એની અંદરથી ગરમી ઉત્પન્ન થાય છે અને એ ગરમીના કારણે વાતાવરણની અંદર જે સૂક્ષ્મ બેક્ટેરિયા કે વાયરસ હોય એ દૂર થાય છે અને વાતાવરણ શુદ્ધ બને છે એટલા માટે દીવો મીણબત્તી ટોર્ચ અને મોબાઈલની ફ્લેશલાઇટ નવ મિનિટ સુધી ચાલુ રાખવાનું કહી છે કારણ કે ઓછામાં ઓછી આઠથી દસ મિનિટ તમે ચાલુ રાખો તો જ એની ઇફેક્ટ સૌથી વધારે થાય છે અને વાતાવરણની અંદર જે કંઈ બેક્ટેરિયા હોય કે વાયરસ હોય એ નાશ પામે છે અને વાતાવરણ શુદ્ધ બને છે તો હવે જોઈએ ઘરની અંદર રહેલી ટ્યુબલાઇટ અને સીએફએલ બલ્બ બંધ રાખવાનું કેમ કહ્યું છે તો એ ચાલુ રાખવાથી મોટી જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એનાથી કોઈ ઇફેક્ટ પડતી નથી સૂક્ષ્મ બેક્ટેરિયા કે વાયરસ નાશ પામતા નથી અને એટલા માટે કહ્યું છે કે એનો ઉપયોગ બંધ રાખવાનો છે અને એની જગ્યાએ જો અંધકાર થશે બધી જ જગ્યાએ તો અંધારાની અંદર જે કંઈ સૂક્ષ્મ બેક્ટેરિયા કે વાયરસ હશે એ ટોર્ચ લાઇટ કે આ પ્રકાશથી જે ગરમી ઉત્પન્ન થાય છે એની અંદર એ નાશ પામે છે અને વાતાવરણ પણ શુદ્ધ બને છે એટલા માટે તમે ઘરના ફળિયામાં વરંડામાં કે બાલ્કનીની અંદર રહીને જ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને આ કામ કરવાનું છે એટલે કોઈ જગ્યાએ ભેગા થવાનું નથી તમે ઘીનો તેલનો કે દિવેલનો દીવો તમે પ્રગટાવી શકો છો કારણ કે એની અંદરથી જે ઊર્જા ઉત્પન્ન થાય છે એ ખૂબ લાભદાયક હોય છે નવ મિનિટ સુધી ચાલે એટલું ઘી તેલ અથવા દિવેલ તમે દીવાની અંદર પૂરજો અને ખાસ ધ્યાન રાખજો કે નવ મિનિટ ઓછામાં ઓછી નવ મિનિટ સુધી એ દીવો ચાલુ રહેવો જોઈએ તો એમાંથી જે ઊર્જા ઉત્પન્ન થાય છે જે પ્રકાશ ઉત્પન્ન થશે જે ગરમી ઉત્પન્ન થશે એ ગરમીથી અને ભારતની અંદર સમગ્ર ભારતની અંદર એટલે કે એકસો ત્રીસ કરોડ જનતા એક જ સમયે એક જ દિવસે જો આ કાર્ય કરવામાં આવે તો શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે સામૂહિક પ્રાર્થનાથી કે સામૂહિક કોઈ પણ કાર્ય કરવામાં આવે છે તો એનાથી જે ઊર્જા ઉત્પન્ન થાય છે એનાથી વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને છે અને એટલા માટે તો દરેક જગ્યાએ સામૂહિક પ્રાર્થનાઓ કરવામાં આવે છે આ પણ એક સામૂહિક પ્રાર્થના છે તો તમે દીવો પ્રગટાવો ત્યારે તમે ગાયત્રી મંત્ર ત્રયંબકમ મંત્ર કે કોઈપણ ધર્મનો તમે મંત્ર મંત્ર ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ હોય એ મંત્રનું જો રટણ કરશો નવ મિનિટ સુધી તો તમારું મન પણ પવિત્ર બનશે અને વાતાવરણ પણ પવિત્ર બનશે અને શુદ્ધ બનશે તો આવો આપણે પણ આ શ્રેષ્ઠ કાર્યની અંદર ભાગીદાર બનીએ અને આજે રાત્રે નવ વાગે નવ મિનિટ સુધી દીવા પ્રગટાવી અને વાતાવરણને શુદ્ધ અને પવિત્ર બનાવવાનો પ્રયત્ન કરીએ થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ